नमस्ते बार मित्रों, केम छो? मजा माने तो आपने धोरण बे विषय हिंदी तो एमा आपने नानो ऊ एले के नानो ऊ एले के हसवो वाळो कक्को शब्दों ए जोई गया छे। हवे आपने जोवानुं छे प्रश्न ए चित्र देखो और वर्णों का उपयोग करके शब्द बनाओ। तो तमारी स्वाध्याय पोथीनी अंदर पेज नंबर 26 ऊपर जुओ, चित्र जोवानुं छे अने आ बॉक्सनी अंदर खाना पूरवाना छे, बराबर छे। तो पेज नंबर 26 ऊपर जुओ, आपेलू छे पहेलू चित्र छे, सेनू छे? धनुष। धनुषनुं चित्र छे तो आपणे आ खानानी अंदर लखीशुं ધનુષ। હવે બીજું ચિત્ર શેનું છે? તો ગુડિયા, ગુડિયા તો ગુડિયા આપણે આ ખાનામાં લખવાનું છે। હવે ત્રીજું ચિત્ર શેનું છે? મુરલી। શેનું છે? મુરલી તો આપણે અહીં લખીશું મુરલી। હવે એના પછીનું ચિત્ર શેનું છે? ઉંદર છે, એને આપણે હિન્દીમાં શું કહીશું? ચૂહિયા, ચૂહિયા। હવે છે એના પછીનું ચિત્ર શેનું છે? કાચબાનું, એને આપણે હિન્દીમાં શું કહીશું? કછુઆ, હિન્દીમાં કહીશું કછુઆ। હવે એના પછીનું ચિત્ર છે બાજુમાં કુટિયા, ઝૂંપડી આપી છે એટલે આપણે હિન્દીમાં શું કહેવાય? એને કુટિયા, બરાબર છે। તો અહીં લખીશું કુટિયા। હવે એના પછીનું ચિત્ર છે તુલસી ક્યારો, શું છે? તુલસી, તો એને શું કહેવાય? તુલસી। હવે એના પછીનું ચિત્ર શેનું છે? તમને ખબર જ હશે, હનુમાન, શું છે? તો હનુમાન શબ્દ ચાર અક્ષરનો બને છે તો અહીં લખવાનું છે હનુમાન, બરાબર છે। એના પછીનું છે ગુલાબ, તો અહીં લખીશું આપણે ગુલાબ। હવે છેલ્લું ચિત્ર છે વણકર, એટલે વણકરને આપણે હિન્દીમાં શું કહેવાય? બુનકર, એટલે અહીં લખીશું બુનકર, બરાબર। તો આ રીતે ચિત્ર જોઈને આપણે ખાનામાં મૂળાક્ષરો લખીને શબ્દો બનાવવાના છે। હવે જે પ્રશ્ન બીજો, ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો। તો બાળકો અહીંયા ચિત્ર આપેલું છે અને બે શબ્દો આપેલા છે અને કોષ્ટક આપેલા છે। તો અહીંયા જુઓ, ગુડિયા શબ્દ આપ્યો છે અને કુટિયા, તો અહીં ત્રણ ખાના આપેલા છે, એમાં યા લખેલું છે તો બંને બાજુ યા આવવું જોઈએ, તો તમે કોઈ પણ બાજુથી લખી શકો તો પણ સાચું પડશે। અહીં લખીશું આપણે ગુડિયા, અહીં છે કુટિયા, તો કુટિયા લખીશું। હવે છે બીજું, શેનું ચિત્ર છે? તો સુનાર અને મુરલી, તો અહીંયા પહેલું કયું ચિત્ર છે તો જોવાનું છે સુનાર, અહીં લખવાનું છે સુના અને ર લખેલો છે, તો અહીં આડી લાઈનમાં કયો આવશે? મુરલી, મુરલીનું ચિત્ર છે એટલે અહીં આવશે મુરલી। હવે છે ત્રીજું, તો શેનું ચિત્ર આપેલું છે ઉપર પહેલાં? કછુઆ, તો આપણે અહીં પહેલાં લખીશું કછુઆ। હવે બીજું ચિત્ર શેનું છે? બટુઆ, અહીં લખીશું બટુઆ। હવે છે ચોથું, તો ચોથામાં છે શેનું ચિત્ર? ધનુષ, અને બીજું ચિત્ર છે હનુમાન, તો પહેલું ચિત્ર છે ધનુષ, તો આપણે એ લખવાનું છે, વચ્ચે નું આપેલો છે તો આપણે ઊભી લાઈનમાં ધનુષ લખવાનું છે, ધ નું શ।
અને આડી લાઈનમાં ચાર અક્ષર છે એટલે આડી લાઈનમાં આવશે એટલે હનુમાન આપણે ત્યાં લખીશું હનુમાન બરાબર છે તો આ રીતે બોક્સની અંદર તમારે લખવાનું છે હવે છે પાંચમા નંબરનું તો પાંચમા નંબરનું ચિત્ર પહેલું છે ફૂલજડી તો ફૂલજડી ચાર ખાનામાં આપણે લખવાનું છે તો લ લખેલો છે તો ઊભા ખાનામાં આપણે ફૂલજડી શેનું ચિત્ર છે ફૂલજડીનું હવે બીજું ચિત્ર શેનું છે તુલસી તો લ લખેલો છે એટલે આપણે આડી લાઈનમાં લખીશું તુલસી હવે છેલ્લું છે છઠ્ઠું તો શેનું ચિત્ર પહેલું આપ્યું છે બુનકર અને ર લખેલો છે અને એ ચાર ખાના આપેલા છે તો આપણે ઊભી લાઈનમાં લખવાનું રહેશે તો અહીં લખીશું બુનકર અને આડી લાઈનમાં શેનું ચિત્ર આપેલું છે રસ્સી તો અહીં લખીશું ર આપેલો છે તો આપણે રસ્સી લખી દઈશું બરાબર તો આ રીતે ચિત્ર જોઈને કોષ્ટક ભરવાના છે હવે છે બાળકો અહીંયા પ્રશ્ન તમારા પેજ નંબર સ્વાધ્યાય પોથીની અંદર 27 પેજ નંબર ઉપર આપેલો છે પ્રશ્ન ત્રીજો ચિત્ર દેખો ગોલા કરો ઓર શબ્દ લખો ચિત્ર દેખો ગોલા કરો ઓર શબ્દ લખો તો પહેલું ચિત્ર શેનું છે સુનાર શેનું છે સુનાર તો આપણે પહેલી લાઈનમાં શોધવાનું છે કે સુનાર ક્યાં લખ્યો છે તો આ રહ્યું સુનાર ઉપર ગોલા કરવાનું છે અને અહીંયા લખવાનું છે સુનાર બરાબર છે હવે બીજું ચિત્ર શેનું છે ગુલાબ બરાબર તો આપણે બીજી લાઈનમાં શોધીશું પહેલાં ગ આપેલો છે અને બીજો શબ્દ છે બીજો ત્રીજો અને ચોથો આપેલો છે ગુલાબ તો ગુલાબ ઉપર આપણે ગોલા કરવાનું છે અને એ લખીશું ગુલાબ હવે છે ત્રીજું ચિત્ર ત્રીજું ચિત્ર શેનું આપેલું છે જુઓ તો બાળકો તો આપેલું છે હનુમાન તો હનુમાન ઉપર ગોળ કરીશું એટલે કે ગોલા કરવાનું છે તો અહીં લખીશું હનુમાન બરાબર હવે છેલ્લું ચિત્ર છે મુનિ શેનું છે મુનિનું ચિત્ર તો અહીં આપણે છેલ્લી લાઈનમાં છેલ્લા બે શબ્દો આપેલા છે મુનિ એના પર ગોલા કરવાનું છે અને અહીં શબ્દ લખવાનો છે મુનિ બરાબર તો આ રીતે તમારે ચિત્ર જોઈને કોષ્ટકો ભરવાના છે અને ખાલી જગ્યામાં જવાબ લખવાના છે બરાબર સ્વાધ્યાય પોથીની અંદર સારા અક્ષરે લખવાનું છે આવજો.